સમાચારમાં આગળ વાત કરીએ. ભાવનગરના મહુવામાં વીએચપી પ્રમુખની હત્યાને પગલે સમગ્ર મહુવામાં વાતાવરણ તંગ બન્યું હતું અને ટોળાએ ગત મોડી રાત્રે અનેક વિસ્તારમાં તોડફોડ કરી હતી. ટોળાએ બારપરા વિસ્તારમાં કેબિન અને ટાયરોને સળગાવ્યા હતા. આ ઉપરાંત અગરિયા, ઇન્દિરાનગર, ગાંધીબાગ અને ભાદરોળ ઝાપા વિસ્તારમાં તોડફોડ કરી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી અને ડીએસપી અને આઈજી પણ દોડી આવ્યા. આ સમગ્ર ઘટનાને પગલે એસઆરપીનો કાફલો પણ દોડી આવ્યો હતો. આ ઘટનાને જોતા પોલીસે ટીયરગેસના 19 સેલ છોડી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાને જોતા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને 25મી ઓક્ટોબરથી 31મી ઓક્ટોબર સુધી જાહેરનામું લાગુ રહેશે, જેના કારણે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ સેવા પર હાલ મહુવામાં બંધ કરી દેવામાં આવી છે, તેમજ મહુવાની માધ્યમિક શાળા કોલેજમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. જે તોફાની તત્વોએ આ કોશિશ કરી છે એ અનુસંધાને કાયદેસરના ગુના દાખલ કરવાની કાર્યવાહી ચાલુમાં છે. જે કાર્યવાહી કરવામાં આવી છે એમાં 19 જેટલા ગેસના સેલ જોડવામાં આવેલા છે, લાઠીચાર્જ પણ કરવામાં આવેલો છે. અમુક એરિયામાં લોકોને ટૂંકમાં ભયનો વાતાવરણ અનુભવાતો હતો, એ અનુસંધાને અમુક લોકોને પોલીસે એસ્કોર્ટ સાથે અમુક એમના પોતાના એરિયામાં શિફ્ટ કરવામાં આવેલા છે. અને હમણાં આ ક્ષણે મહુવા ટાઉનની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણ અંડર કંટ્રોલમાં છે. ભાવનગરથી અમારા સંવાદદાતા નીતિન ગોહિલ જોડાયેલા છે, તેઓ સાથે વાત કરી. નીતિન, જે પ્રકારે વીએચપી પ્રમુખની હત્યાના પગલે હવે વાતાવરણ આખું ડહોળાઈ ગયું છે, તોડફોડ કરવામાં આવી છે, આગજંપી કરવામાં આવી છે, પરિસ્થિતિ અત્યારે શું છે તે જાણીએ હાલની. જી, ચોક્કસ કહી શકાય કે અત્યારે જે પરિસ્થિતિ છે તે ટોટલ કંટ્રોલમાં છે મહુવાની પરિસ્થિતિ. અને ગત રાત્રિના મહુવાના જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં તોફાની તત્વો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ઘાતક હથિયારો સાથે નીકળી પડ્યા હતા અને તેને લઈને અલગ અલગ વિસ્તારોમાં જે તંગદિલી ફેલાઈ હતી ત્યારે વાતાવરણ છે તે એકદમ ઉગ્ર બની ગયું હતું. અલગ અલગ કોમોના લોકો પણ રોડ ઉપર આવી ગયા હતા, તેના વિડીયો પણ વાયરલ થયા છે. ત્યારે પોલીસે ઓવરઓલ આ વિસ્તારને કોર્ડન કરી અને અલગ અલગ વિસ્તારોમાં ઓવરઓલ ટોટલ 19 ટીયર ગેસના સેલ છોડ્યા અને પરિસ્થિતિને કંટ્રોલમાં લીધી છે. હાલ રાજકોટથી બે જે એસઆરપીની કંપની મગાવી છે તે એસઆરપીની કંપનીએ પણ મોરચો સંભાળી લીધો છે. વજ્ર સહિતના જે પોલીસ પાસે આધુનિક વાહનો છે તે પણ અત્યારે ત્યારે તૈનાત કરી દેવામાં આવ્યા છે. હાલ પરિસ્થિતિ છે તે એકદમ સામાન્ય છે. તેમ છતાં કલેક્ટરે કાયદોની વ્યવસ્થાને ધ્યાનમાં રાખી અને જાહેરનામું બહાર પાડ્યું છે. 25/10 થી 31/10 સુધી મહુવા, ફક્ત મહુવા તાલુકામાં ઓવરઓલ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાની સેવા છે તે બંધ કરી દેવામાં આવશે અને પરિસ્થિતિ જ્યાં લગીને થાળે ન પડે ત્યાં લગીને મહુવાની જે શાળાઓ, કોલેજો અને માધ્યમિક શાળાઓ છે તેમાં રજાઓ જાહેર કરી દેવામાં આવશે. જી નીતિન, જે પ્રકારે અત્યારે આ કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે, જાહેરનામાના ભંગ કરનારને કેવા પ્રકારની જોગવાઈ, કેવા પ્રકારની સજા થશે? અને બીજું કે આ જે અસામાજિક તત્વો હતા જેઓ આ તોડફોડ અને આગચંપી કરી હતી તેમના કોઈ અટકાયતી ધરપકડના પગલા લેવાયા છે ખરા? જી ચોક્કસ કહી શકાય કે સાયબર એક્ટની કલમ મુજબ જે આ સોશિયલ મીડિયાના મેસેજોમાં જે ખોટા મેસેજો ફરતા થયા હતા તે મેસેજને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરવાની કવાયત શરૂ કરી દીધી છે. ત્યારે બીજી તરફ મહુવાની વાત કરીએ તો મહુવાના મુસ્લિમ સમાજના અગ્રણીને પ્રમુખ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે ભાઈ ભાઈચારો રહે, શાંતિ રહે, કારણ કે જ્યારે ગોધરા કાંડ થયા હતા ત્યારે મહુવા શાંત રહ્યું હતું, ત્યારે પણ ત્યાં મહુવામાં હિન્દુ મુસલમાનની જે એકતા હતી તે જળવાઈ રહી હતી અને આજે પણ જળવાઈ રહે તેવા પ્રયાસો બંને પક્ષ દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે ધારાસભ્યો દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે ખોટા મેસેજો છે તે વાયરલ ના કરવા. તેમ છતાં જ્યારે પોલીસની ટીમ છે, સાયબર ક્રાઇમની ટીમ, તે પોતે અત્યારે ઓવરઓલ પોતે માર્ક કરી રહી છે કે કયા કયા વોટ્સઅપ દ્વારા મેસેજો છે તે ખોટા મેસેજ વાયરલ કરવા આવ્યા છે અને વાતાવરણ બગડવાનું છે, તેની સામે ચોક્કસ પગલાં ભરવામાં આવશે. જી નીતિન, સ્વાભાવિક પણ અત્યારે તો આ પરિસ્થિતિ થાળે પડી ગઈ છે, પરંતુ જે જે વિસ્તારોમાં વધારે પરિસ્થિતિ વણસી હતી, અતિ સંવેદનશીલ જે વિસ્તારો હતા તે વિસ્તારોમાં અત્યારે કેટલી ટીમ છે પોલીસની? જે ચોક્કસ ઓવરઓલ ભાવનગરની એસઓજી, એલસીબી, ભાવનગર ગ્રામ્યની પોલીસ, હોમગાર્ડ, જીઆરડી અને પ્લસ મહુવાની સ્થાનિક પોલીસને અત્યારે તમામે તમામને બંદોબસ્તમાં લગાવી દેવામાં આવી છે અને પોલીસ દ્વારા ઘણા બધા લોકોને ગઈ રાત્રિમાં રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે, તેની પૂછપરછ કરવામાં આવી છે. જે જે લોકો આ જે ઘટનામાં સંડોવાયેલા છે તેમની સામે પોલીસ દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. કારણ કે ચોક્કસપણે કહી શકાય કે છેલ્લા 3 દિવસથી જે મહુવાનું વાતાવરણ છે તે ડામોડોળ થઈ ગયું છે, તેને લીધે આમ નાગરિક, નિર્દોષ નાગરિક છે તે પોતે આમાં પીસાઈ રહ્યો છે. એટલે પોલીસ આ બાબતે કોઈ પણ ઢીલું મૂકવા માંગતી નથી અને હજી પણ જો કોઈ પરિસ્થિતિ વણસર છે તો પોલીસ હજી ઉગ્ર એક્શનમાં આવીને પણ પોતે એક્શન લેશે.
બિલકુલ નીતિન, માહિતી માટે આપનો આભાર. તો જે પ્રકારે મહુવામાં અત્યારે પરિસ્થિતિ વણસી છે, હાલ તો પરિસ્થિતિ કાબૂમાં છે, થાળે પડી ગઈ છે, પરંતુ વધારે પરિસ્થિતિ ન વણસે તેના માટેના પણ પગલાં પોલીસે લીધા છે. અને સાથે જ કલેક્ટરે 25 ઓક્ટોબરથી લઈને 31 ઓક્ટોબર સુધી એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ સેવા પર અત્યારે તો હાલ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અને સાથે જ માધ્યમિક શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરાઈ છે.